એના જ માર તો દુનિયાને ક્યારેય દ્રષ્ટિ નહીં રાખતા, ફક્ત ધ્યેય તરફ ધ્યાન રાખવાનું. અને મા બાપે અહીંયા ફક્ત ને ફક્ત ભણવા માટે મોકલા છે, તો ફક્ત ને ફક્ત એક જ હેતુ માટે હોશિયાર થઈને મા બાપના પૈસા વસૂલ કરીએ, શિક્ષક પાસે પડેલા તમામ જ્ઞાનને અનુકૂળ કરીએ, એને આપેલી શિક્ષાને અનુકરણ કરી સમાજમાં, રાષ્ટ્રમાં, સંસ્થાનું તમારું નામ રોશન કરીએ. આભાર, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. ભાઈ પરાગભાઈ ક્યાં છે? એને બોલાવો, બોલાવો, અહીં શરમાવો, અહીં ઉપર આવો. હા ભાઈ શરમાડ બહુ છે અમારે, આવો. એમને બોલાવીને કોઈની જાહેરાત માટે નથી બોલાવ્યા, પણ બહુ જ નાની ઉંમરમાં જેને મિત્રો આવો સુંદર મજાનો વિચાર આવે ને, બાકી આ ધારો તો જુગારનું ક્લબે કરી હગત ના થાય, થાય કે નહીં? દીવ બાજુ ઘણી પ્રકારની હોટલો છે, એવું થઈ શકે, ઘણું બધું થઈ શકે. પણ ધન્યવાદ છે એના મા બાપને કે જેને આને શિક્ષણ આપ્યું ને એ શિક્ષણને આને ઉજરું કરી બતાવ્યું. એવા શ્રી પરાગભાઈ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય મિત્રો, કે જેને આ શિક્ષણનો વિચાર આવ્યો છે. આ નાની ઉંમરમાં હજી એની કોલેજ લાઈફ છે, અને આ લાઈફમાં આવડી મોટી જબરદસ્ત જવાબદારી લઈ તમામે તમામ સ્ટાફ સાથે એક ભાઈ હોય, એક મિત્ર હોય, એક નજીકનો દીકરો હોય, આ રીતે જેવો લાગણીથી રહે છે એવા પરાગભાઈને લાખ લાખ સલામ, આભાર, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. આ પધારો મિત્રો, બાજુ બંધ કરી દેવું છે એટલે પરાગભાઈ ત્યાં જ ઉધી રાખવાનું એમ. હાલ્યો ભાઈ, હાલ્યો તો એક મિનિટ. હા મજા આવે છે મને માઇકમાં, ઓપરેટર ધન્યવાદ છે તમને, આ રાખો તમારી પાસે. હવે મિત્રો ક્યાં ગયા? મેં અહીંથી એક બે ભેગા બોલાવ્યા હતા, ક્યાં હતા ગયા? હા પેલા ભાઈને, આ ટી શર્ટ વાળા ભાઈને મોકલો, પેલા પેલા તમે તમે એક જ, તમે એક જ આવો. અહીં તો જે આવ્યો એ મયરો સમજી લેજો. આવાજો, આવાજો, આવાજો. પરાગભાઈ મને કીધું મારું ફેમિલી છે, જા રહુજો, એટલે એને કઈ કીધું નહીં મેં. એ અબ્દુલ સાહેબનું નામ શું છે? ચાવડા સાહેબ. હવે નવું નામ અબ્દુલ સાહેબ છે. એ અબ્દુલ અસલિયત જાણના ચાહતા ને મેં તરી કો અસલિયત બતાતા ઇધર આ તો એ કોને? ગંગા ભાભી બોલ, ગંગા ભાભી, ગંગા ભાભી. ઓર વો હે કલ્યાણજી ભાઈ બોલ, કલ્યાણજી, કલ્યાણજી ભાઈ. તેરે બચ્ચે કો કોણ પાલતા હે? કલ્યાણજી, કલ્યાણજી ભાઈ. વો હાથ નિકાલ દે, બતા ઇસમે કોણ સા ખૂન હિન્દુ કા ઓર કોણ સા મુસલમાન કા હે? જબ સાલે બનાને વાલે ને ઇસમે કોઈ ફરક નહીં કિયા તો તું કોણ હોતા હે ફરક બતાને વાલા? નિકલ જાતે અપને ટકલુ પે ગણપતિ બાપા મોરિયા, સાલા કાઇ કો જાતા થા પાણી મે, કાઇ કો નાતા થા. સલ્લા મૌલાના દુરુક શરીક તેરે કો કિસને સિખાયા? રાસ કે ચંદ ગદ્દાર નેતાઓ કી સાજિશ મે આકે અપને ભાઈચારે કો ક્યું દફનાના ચાહતા હે? કલમ વાલી ભાઈ ઠીક કહેતી હે, ઇનકી કડવી સચ્ચી બાત હે, તેરી ખોપડી મે નહીં ઘુસતી. સાલે કલ તક હમ એક દૂસરે કે ત્યોહાર મે શરીક હોતે થે, એક દૂસરે કે સુખ દુઃખ બાંટતે થે. યે હિન્દુ યે મુસલમાન નહીં સમજેગા, નિકલ તું ઇધર સે, નહીં સમજેગા. થેન્ક યુ વેરી મચ દોસ્તો, થેન્ક યુ. બસ બહોત હો ગઈ હમદર્દી, મત બજાઈએ તાલી, બહોત હો ગઈ. મંત્રી સાહેબ યે ભાષણ બંધ કર દીજીએ, રહેને દીજીએ અપની હમદર્દી. કુછ દિનો કે બાદ આપી કે ડિપાર્ટમેન્ટ કે લોગ જબ ઇસકા ઘર ખાલી કરવાને જાયેંગે તબ મેં આપકો પૂછુંગા હમદર્દી કે બારે મેં. ચંદ સિક્કે મિલેંગે ભાભી કો ભવિષ્ય કે લિયે સરકાર કી ઓર સે ક્યા દે સકતી હે સરકાર? બોલે એસી બાત નહીં હૈ, જિસને ભી કૃત્ય કિયા હૈ ઇસકો સજા મિલ કે રહેગી, કમિટી જાંચ કરેગી. અરે આજ તક કૌન સી કમિટી ને સહી જાંચ કરકે મુજરિમ કો સજા દિલવાઈ હૈ? આજ તક કૌન સી કમિટી ને સહી જાંચ કરકે મુજરિમ કો સજા દિલવાઈ હૈ? ये जात की फाइलें बाइलें है ना, तुलमूल सरकार बदलते गुम हो जाती है. अंधी और बहरी दिल्ली मुंह से पटक पटक कर रहती है, ऐसा होना चाहिए, ऐसा दिखाना है. अरे दिल को तसल्ली देने के लिए अच्छा लफ्ज है दिल्ली. साले सबके सब ऐसे बैठे हैं. थैंक यू वेरी मच दोस्तों, थैंक यू. भाई आओ, एक बीजो भाई आओ, मजा आवशे तुमने. एक एक मणस में बोलो एटला माटे. शू नाम तमारू? राहुल भाई. इनका नाम अभिषेक गेंडा स्वामी है. देख गेंडा स्वामी, तू कहता था ना कि तेरे जैसे 1500 की नौकरी करने वाले हमारे घर पे चौकीदारी करते हैं, यही 1500 की नौकरी वाला एक दिन तुझे 150 का कफन पहना के रहेगा. अगर असली बाप की औलाद है तो किधर गोली मार, इधर मार, इधर मार. देख, जिस दिन मुझे तेरे खिलाफ एक भी सबूत मिल गया, मैं तुझे ऐसी मौत मारूंगा ये तेरी पापी आत्मा किसी और शरीर में घुसने से पहले कांप उठेगी. ठंडा कर अपना भेजा, चल निकल इधर से, ठंडा कर. थैंक यू वेरी मच दोस्तों, थैंक यू, थैंक यू. ડાયલોગ તો સવાર થઈ જાય એટલા બધા છે આપણી પાસે, પણ તમને બધાને મજા કરવા માટે બે ચાર ડાયલોગ, પછી ઘણા કલાકારો બાકી છે, પધારેલા મહાનુભાવો બહુ કિંમતી સમય લઈને આપણી વચ્ચે બિરાજમાન છે. એ આજે આપણી સંસ્થાને, વિદ્યાર્થીમાં રહેલા ટેલેન્ટને, સાહેબમાં રહેલી જે શક્તિઓ છે એને, એની પરખ માટે આવ્યા છે ને, આપણી કદર કરે છે મિત્રો. મહાનુભાવો માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. આઈએ દોસ્તો, આપકી ખિદમત મેં વો ડાયલોગ પેશ કરના ચાહુંગા.
जिनकी पूरे हिंदुस्तान में जैसे तेरा क्या होगा कालिया सोले में फेमस था, ऐसा डायलॉग नाना पाटेकर जी का। बोलो पातड़े वो छोकरो कौन तो मुकलो ने हाँ बताओ गोती ने ले वो तो हम सीने ये वो अच्छा कई कम खावा पियो राखो बेटा हम हवा साहब एक एवी नौकरी छे महानुभाव विचारता थी जाए एक एवी नौकरी छे कि कोक दिक्कत जरूर पड़े छता एने पगार मळे कदाच वर्ष में एक दीवार कदाच आखा वर्ष में कई पण नौकरी कई नो करवानो होय छता पगार मळे एवी कई नौकरी छे कहूं ई नौकरी छे जल्लाद नी जे फांसी आपतो होय ने नी भाई को मैं अभी जल्लाद बनाऊंगा। आपका शुभ नाम राजू। राजू भाई अभी से आपका नाम जल्लाद है। आ गए मेरी मौत का तमाशा देखने साहब। बस यार बस आ गए मेरी मौत का तमाशा देखने। अब ये भाई मेरा राजू मुझे लटका देगा, मेरी आंखें बाहर निकल आएगी, मेरी जुबा ऐसे लटकेगी, थोड़ी देर लटकता रहूंगा, अब घर जाओगे, खाना खाओगे, सो जाओगे, बात खत्म। किसको समझा रहा हूं मैं, भूसा भरा है मेरे दिमाग में, पागल हो गया हूं मैं, अंधेरे में रहने की आदत पड़ी है सबको, पहले राजा महाराजाओं की गुलामी की, फिर चंद अंग्रेजों की और आज राष्ट्र के चंद गद्दार नेताओं की। देखो भाई देखो, मैंने पढ़ा था तीसरी में, एक लाठी को तो कोई भी तोड़ सकता है, लाठी के भारे को नहीं। पिच्चू जैसा देश अपने देश में सुई तक नहीं बना पाता और दूसरे देश को तोड़ने का सपना देखता है। उसे मालूम है यहाँ राष्ट्र के लिए देश के लिए किसी को कोई हमदर्दी नहीं। कलम वाली भाई कलम के जरिए सर वर्तमान को खत्म करना चाहती थी। कौन समझा उसे? मैं समझा हूँ उसे। ए भाई ले जा मुझे क्रांति के मैदान में, घुटन सी हो रही है। थैंक यू वेरी मच दोस्तों। थोड़ी बार पछी पाछो आवू ने फरी एक वार उत्सव गीत अपनी समक्ष टूक समय में रजू थवा जाई रह्यो छे। ए नाम थी अपने सब कोई परिचित छे एवं श्री कृष्ण जेना विषय कहवाय छे के गोकुळियो अमने गमतो नथी अने जमना કૃષ્ણમ વદે જગતગુરુ ઉત્સવ ગીત હોસ્ટેલ ના ભાઈઓ તરફથી સૌ સાથે મળીને નિહાળશું।
Thank you.